હેલો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી એમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે બરાબર એમાં આજે આપણે પર્યાવરણ વિજ્ઞાનનું જે પહેલું ચેપ્ટર છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે બરાબર ચેપ્ટર ચૌદ છે જેનું નામ છે નૈસર્ગિક સ્ત્રોતો બરાબર નૈસર્ગિક એટલે કુદરતી કુદરતી જે બધા સ્ત્રોતો છે પૃથ્વી પર ઘણા બધા નેચરલ આવેલા છે બરાબર જે નૈસર્ગિક સ્ત્રોતો કહેવાય જેના વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે બરાબર તો સૌ આપણે પ્રસ્તાવના પ્રસ્તાવનામાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ચલો આપણે શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી આપણે જાણીએ છીએ કે પૃથ્વી એક એવો ગ્રહ છે કે જ્યાં જીવન આવેલું છે બરાબર આના સિવાયના નવ ગ્રહો જે આપણને ખબર છે આમ તો ઘણા બધા ગ્રહો છે પણ આપણે જાણીએ છીએ એવા નવ ગ્રહો છે એમાંય હવેથી આઠ જ છે પ્લૂટોને ગણતા નથી એટલે એમાંથી પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જ્યાં જીવન આવેલું છે બરાબર અને સુકામ જીવન આવેલું છે તો કે પૃથ્વી ઉપરનું જે જીવન છે એ ઘણા બધા પરિબળો ઉપર આધારિત છે બરાબર પૃથ્વી પાસે જે છે એ બાકીના ગ્રહો પાસે નથી બરાબર એટલા માટે પૃથ્વી માત્ર એક એવો ગ્રહ છે કે જ્યાં જીવન આવેલું છે બરાબર હવે આપણે આપણને ખબર છે આપણે જાણીએ છીએ કે જીવન જીવવા માટે વધુ માત્રામાં તાપમાન જોઈએ પાણી અને આહાર બરાબર આટલી જરૂરિયાત છે આપણને ખોરાક મળવો જોઈએ પાણી મળવું જોઈએ તાપમાન યોગ્ય હોવું જોઈએ બરાબર નહીં સાવ માઇનસમાં કે નહીં એકદમ વધુ બરાબર અને આ ઉપરાંત એક હવાની પણ જરૂર છે બરાબર એટલે કે વાતાવરણ તો આ બધું પૃથ્વી પાસે છે એટલા માટે પૃથ્વી ઉપર જીવન શક્ય છે બરાબર અને પૃથ્વી ઉપર આજે બધા સજીવો આવેલા છે એની આવશ્યકતાઓ પૂર આવક આવશ્યકતાઓ છે એની જરૂરિયાત પૂર્ણ કરવા માટે ઉર્જા ક્યાંથી મેળવે છે તો કે એક તો સૂર્યમાંથી ઉર્જા મળે છે બરાબર અને પૃથ્વી ઉપર પણ ઘણા સ્ત્રોતો આવેલા છે પાણીના જળાશયોને એવું બધું બરાબર કે જેના આધારે સજીવો છે એ પોતાની પ્રાથમિક જે જરૂરિયાત છે મૂળભૂત જરૂરિયાતો છે એ પૂર્ણ કરી શકે છે બરાબર તો હવે આ જે પૃથ્વી ઉપર કયા કયા સ્ત્રોતો આવેલા છે એના વિશે હવે વાત કરીએ બરાબર તો પૃથ્વી ઉપર આ સ્ત્રોતો કયા કયા છે બરાબર પૃથ્વી ઉપરના સ્ત્રોતો વિશે ચર્ચા કરવાની છે તો આ સ્ત્રોતમાં એક ભૂમિ છે અને એક હવા છે આ બે મેઇન બરાબર બે મેઇન ભાગ આવેલા છે કે જે કુદરતી સ્ત્રોતો તરીકે ઓળખાય છે હવે પૃથ્વીનું જે સૌથી બહારનું કવચ છે જમીનની વાત કરે છે બરાબર જે ખડકોનું બનેલું છે એનું નામ શું છે તો કે મૃદાવરણ એને ઘણી વખત લિથોસ્પિયર પણ એવો શબ્દ પણ લખેલો હોય જે એનું ઇંગ્લિશ નામ છે બરાબર એટલે સૌથી બહારનું જે કવચ છે ખડકોનું બનેલું છે એને શું કહેવાય તો કે મૃદાવરણ બરાબર પછી તમને ખ્યાલ છે કે પૃથ્વીના પીચોતેર ટકા ભાગ ઉપર પાણી છે અને બાકીના પચીસ ટકા છે એમાં જ જે ખડકો જમીન આવેલી છે બરાબર અને તે ભૂગર્ભીય પાણીના રૂપમાં પણ આવેલા હોય છે એટલે ભૂગર્ભી એટલે કે જે જમીનની અંદર અહીંયા જો ભૂ એવો શબ્દ આપ્યો છે ભૂ એટલે શું થાય તો કે જમીનની ભૂ એટલે જમીન બરાબર ગર્ભીય એટલે અંદર જમીનની અંદર પાણી રહેલું હોય છે જે આપણે કૂવામાં કૂવામાંથી આપણને મળે પછી જે બોર કરીએ એમાંથી આપણને મળે બરાબર તો એ પાણી ક્યાંથી આવે તો કે ભૂગર્ભી જળ હોય જે વરસાદના પાણીનો જ સંગ્રહ કરેલો હોય તો જે પાણીનો ભાગ છે એને શું કહેવાનું તો કે જલાવરણ બરાબર હવે પછી હવા કે વાયુ જે સમગ્ર પૃથ્વીને એક ચાદરની જેમ ચાદરની જેમ ઢાંકતી રહે છે બરાબર એનું નામ શું છે તો કે વાતાવરણ અથવા તો વાયુ આવરણ બરાબર બે નામ છે વાતાવરણ અને વાયુ આવરણ ટૂંકમાં ત્રણ કે મૃદાવરણ યાદ રાખજો કે કહેવાય આમ તો તમે એસે સબ્જેક્ટમાં ભણતા જ હશો પછી બીજું છે જલાવરણ બરાબર અને ત્રીજું કે જે પૃથ્વીને ચાદરની જેમ ઢાંકે છે બરાબર એનું નામ શું છે તો કે વાયુઓનું આવરણ એટલે કે વાતાવરણ એટલે ત્રીજું થયું વાતાવરણ બરાબર આના પછી જ્યાં જીવંત પદાર્થો જોવા મળે છે ત્યાં આ ત્રણેય આવરણો આવેલા હોય છે બરાબર જ્યાં જીવંત પદાર્થો જોવા મળે જીવંત સૃષ્ટિ જોવા મળે ત્યાં ત્રણેય આવરણ આવેલા હોય તો જ સજીવ છે એ ટકી શકે છે બરાબર હવે જીવનને આશ્રય આપવાવાળી પૃથ્વી એના આ ગાઢ આવરણો છે એ વાતાવરણ વાતાવરણ મૃદાવરણ અને જલાવરણ ત્રણેય એકબીજાથી ભળે ત્યારે જ જીવનની સંભાવના છે એ શક્ય બને છે બરાબર અને આ જે આવરણ બને એનું નામ છે જીવાવરણ ટૂંકમાં ચાર પ્રકારના પૃથ્વી પાસે આવરણ છે એક વાતાવરણ બરાબર બીજું મૃદાવરણ ત્રીજું જલાવરણ અને છેલ્લે આવે છે જીવાવરણ એટલે વાતાવરણ મૃદાવરણ અને જલાવરણ ત્રણેય ભેગા થઈ અને જીવન છે એ શક્ય બનાવે છે બરાબર આખી જે જીવસૃષ્ટિ છે એ શક્ય બનાવે છે અને એનું નામ શું તો કે જીવાવરણ બરાબર સમજાઈ ગયું હવે આગળ અભ્યાસ કરીએ તો સજીવ છે એ જીવાવરણનો જૈવિક ઘટક કહેવાય બરાબર જૈવિક એટલે સજીવ હોય એવો જૈવિક એટલે તમારે અહીંયા સમજવાનું છે સજીવ બરાબર તો સજીવ છે એ જીવાવરણનો જૈવિક ઘટક બનાવે છે અથવા તો ઉત્પન્ન કરે છે ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું કે સજીવ એટલે જૈવિક બરાબર ત્યાર પછી નિર્જીવ ઘટકોમાં શું આવે તો કે વાયુ જળ અને જમીન જે બાકીના ત્રણ આવરણો છે એની એ બરાબર એ શું કહેવાય તો કે નિર્જીવ ઘટક કહેવાય અથવા તો અજૈવિક ઘટક કહેવાય બરાબર સમજાઈ ગયું સજીવ કેવું કહેવાય તો કે જૈવિક ઘટક અને વાયુ જળ અને જમીન આ ત્રણેય નિર્જીવ ઘટક કહેવાય બરાબર તો હવે આ જે અજૈવિક ઘટકો છે કે જે પૃથ્વી ઉપર સજીવ ઘટકો માટે આવશ્યક છે બરાબર એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે એમનું શું મહત્ત્વ છે બરાબર એના વિશે આપણે વાત કરવાની છે તો સૌપ્રથમ જે જલાવરણનો ઘટક છે વાયુ એટલે કે હવા હવા વિશે આપણે ચર્ચા કરવાની છે બરાબર હવા છે એ આપણા જીવનનો શ્વાસ છે બરાબર એના વગર ચાલી શકીએ નહીં તો ચાલો આપણે એની મહત્વતા વિશે સમજીએ બરાબર તો હવે આપણે આપણા જીવનનો શ્વાસ હવા તેના વિશે આપણે માહિતી મેળવીએ બરાબર ટોપિક છે ચૌદ પોઈન્ટ એક જીવનનો શ્વાસ હવા બરાબર જેનો આપણે શ્વસનમાં ઉપયોગ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે જે પહેલાં પ્રકારમાં પેલું જે ચેપ્ટર હતું એમાં હવાના ઘટકો વિશે ચર્ચા કરી હતી બરાબર હવામાં કયા કયા ઘટકો છે તો કે વિવિધ પ્રકારના વાયુઓ છે પાણીની બાષ્પ છે બરાબર તો જેવા હવાના હવા છે એ ઘણા બધા વાયુઓ જેવા કે નાઇટ્રોજન છે ઓક્સિજન છે કાર્બન ડાયોક્સાઇડ છે આના સિવાયના ઘણા બધા છે બરાબર ક્રિપ્ટોન છે ઝેનોન છે રેડોન છે બરાબર આના સિવાયના ઘણા બધા વાયુઓ છે એ વાતાવરણમાં રહેલા છે અને પાણીની બાષ્પ આપણને આપણે ઘણી વખત કહેતા હોય અત્યારે જ ચોમાસાની ઋતુ ચાલે છે તો આપણે કહેતા હોય કે આજે ભેજવાળું વાતાવરણ છે તો એ ભેજ એટલે શું હોય તો કે પાણીની બાષ્પ બરાબર તો વાયુ વાયુનું જે આવરણ છે એની અંદર આટલા બધા ઘટકો છે એ રહેલા હોય છે બરાબર હવે એ જાણવું રસપ્રદ છે કે પૃથ્વી ઉપરની હવાના ઘટકો છે એના એ પૃથ્વી ઉપરના જીવનના પરિણામે જ છે એટલે હમણાં એમ કીધું કે આ જે ત્રણેય ઘટકો છે એના લીધે જીવન શક્ય છે પરંતુ હવે એમ કે છે કે જે જીવસૃષ્ટિ છે એટલે આ હવાના ઘટકો છે બરાબર એ કેવી રીતે તો કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ક્યાંથી આવ્યો તો કે સજીવો દ્વારા ઉત્પન્ન થયો બરાબર પછી આ જે નાઇટ્રોજન અને ઓક્સિજન છે એના ચક્ર આવશે બરાબર કે એક વખત વાતાવરણમાંથી કાર્બન સોરી ઓક્સિજન અને નાઇટ્રોજનનો ઉપયોગ થઈ જાય તો એ આપણે કેટલો બધો એનો ઉપયોગ કરીએ છીએ છતાં પણ વાતાવરણમાં એનું પ્રમાણ જળવાઈ રહે છે તો એ શું કામ જળવાઈ રહે છે તો કે સજીવોના આધારે બરાબર એટલે જીવસૃષ્ટિ છે ત્યારે જ હવાના ઘટકો છે બરાબર સમજો છો તો એ આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે બધા સાયકલ્સ જ્યારે ભણશું ત્યારે બરાબર હવે શુક્ર અને મંગળ એવા ગ્રહો છે કે જ્યાં કોઈ જીવન શક્ય નથી બરાબર કેમ કે ત્યાં આ હવામાંના જે જરૂરી ઘટકો છે જે સજીવ સૃષ્ટિ માટે જરૂરી છે એવા કોઈ ઘટકો આવેલા નથી એટલા માટે બરાબર હવે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ તો આ જે બધા ગ્રહો છે ત્યાં વાતાવરણનો મુખ્ય ઘટક કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે બરાબર યાદ રાખજો પછી વાસ્તવમાં શુક્ર અને મંગળ ગ્રહના વાતાવરણમાં પંચાણુંથી સત્તાણું ટકા સુધીનું કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે એટલે આવું અતિશય વધુ પ્રમાણ હોય કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ બરાબર તો આપણા માટે એ બની જાય આપણા શ્વાસમાં જાય તો આપણું મૃત્યુ પણ થઈ શકે છે બરાબર એટલે ત્યાં જીવસૃષ્ટિ છે એ શક્ય નથી બરાબર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર પાંચમાં અભ્યાસ કર્યો હતો કે કોષ છે એ બે પ્રકારના હોય છે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય તો જે આદિકોષ કેન્દ્રીય છે એને પ્રોકેરિયોટિક કહેવાય ઇંગ્લિશમાં બરાબર અહીંયા ઇંગ્લિશના મેં આપ્યું છે અને જે સુકોષ કેન્દ્રીય કોષ છે એનું નામ ઇંગ્લિશમાં થાય યુકેરિયોટિક આ પ્રકારના આપણે જે કોષો છે એના વિશે અભ્યાસ કર્યો તો બરાબર તો એ જે કોષો છે એ ગ્લુકોઝના અણુઓને તોડી અને ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઓક્સિજનની આવશ્યકતા રહે છે એટલે આપણે જે ખોરાક ગ્રહણ કરીએ બરાબર એનું પાચન થાય ત્યાર પછી નાના આંતરડાની જે દિવાલ છે એના દ્વારા એનું શોષણ થાય બરાબર અને એ શોષણ થાય પછી સીધું જ આપણને એમાંથી ઉર્જા નથી મળી જતી એ ઉર્જા મેળવવા માટે આપણે જે પોષક તત્વો મેળવવું એટલે કે ગ્લુકોઝ સ્વરૂપે આપણને પોષક તત્વો બધા બનતા હોય બરાબર તો એને તોડી અને એમાંથી આપણને ઉર્જા મળે તો એ તોડવા માટે ઓક્સિજનનો ઘટક છે આવશ્યક છે બરાબર અને આ પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ છે ઉત્પન્ન થાય છે બરાબર એટલે અહીંયા એમ વાત કરે છે કે વાતાવરણમાંથી જે વાયુઓ છે એનો વપરાશ કેવી રીતે થાય છે બરાબર એટલે ઓક્સિજનની આવશ્યકતા આપણે જોઈએ કે ક્યાં થાય છે તો કે ગ્લુકોઝમાંથી ઉર્જા ઉત્પન્ન કરવા માટે બરાબર પછી બીજી પ્રક્રિયા છે કે જેમાં પરિણામ સ્વરૂપે ઓક્સિજન વપરાઈ જાય છે અને કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન થાય છે એ છે એક દહનની પ્રક્રિયા એટલે ઓક્સિજનનો ઉપયોગ બે જગ્યાએ થાય છે એક તો આપણા શરીરમાં આપણે શ્વસન માટે કરીએ છીએ એ અને બીજું દહન બરાબર તો એક ઉર્જા પ્રાપ્ત કરવા માટે અને એક દહન માટે આપણને ખ્યાલ છે કે દહન છે એ ઓક્સિજનની હાજરીમાં જ થાય બરાબર જો ઓક્સિજન વાયુ ન હોય તો દહનની પ્રક્રિયા છે એ થાય નહીં તમે આગળના ધોરણમાં એક પ્રયોગ જોયો હશે કે મીણબત્તી હોય સળગાવેલી મીણબત્તી એની ઉપર પ્યાલો ઢાંકી દેવાનો કાચનો પ્યાલો એટલે જીરીકવાર રહેશે મીણબત્તી પછી તરત જ ઓલવાઈ જશે તો એ ઓલવાઈ જાય છે શું કામ તો કે એને કાચનો પિયાલો આપણે ઢાંકી દીધો એની ઉપર એટલે એને ઓક્સિજન મળતો બંધ થઈ જાય છે બરાબર હવા મળતી નથી એટલે દહન જે થતું નથી અને મીણબત્તી છે એ ઓલવાઈ જાય છે તો દહન અને ઊર્જા પ્રાપ્ત કરવા માટે એટલે કે આપણે શ્વસનની પ્રક્રિયામાં બંને માટે ઓક્સિજનનો ઉપયોગ થાય છે બરાબર આપ માત્ર આપણે જ ઉર્જા પ્રાપ્ત કરવા માટે નહીં પરંતુ જે દરેક સજીવો છે પૃથ્વી ઉપરના દરેક સજીવો એ ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે બરાબર પછી માનવની પ્રવૃત્તિઓ જેવી કે ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઈંધણ કે બળતણને સળગાવવું અને એમાં જંગલોમાં લાગેલી આગનો પણ સમાવેશ થાય છે એટલે ટૂંકમાં અહીંયા એમ સમજાવે છે કે ઓક્સિજનનો ઉપયોગ છે ક્યાં થાય છે તો એક તો ઉર્જા પ્રાપ્ત કરવા માટે અને કોઈપણ દહન માટે બરાબર કોઈપણ ઈંધણ કે બળતણ સળગાવતા હોય ત્યારે રોટલી બનાવવા માટે રસોઈ બનાવવા માટે કે કોઈ પણ ભઠ્ઠીમાં કારખાનામાં કામ કરતા હોય ત્યાં પછી આની અંદર જંગલમાં લાગેલી આગનો પણ સમાવેશ થાય એ આગ લાગવા માટે પણ ઓક્સિજન વાયુ છે બરોબર આ થઈ ઓક્સિજનની વાત હવે આપણે કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ બરોબર કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એનું શું મહત્વ છે તો આપણા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની જે ટકાવારી છે એનો ખૂબ જ નાનો ભાગ છે કાર્બન ડાયોક્સાઇડનો બરાબર ઓક્સિજન જે આપણને ખ્યાલ છે એકવીસ ટકા જેટલો ઓક્સિજન છે એ રહેલો છે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એનું પ્રમાણ ખૂબ ઓછું છે પૂરો એક ટકો પણ નથી તો કાર્બન ડાયોક્સાઇડ છે એ બે બે રીતે એનો ઉપયોગ થાય છે આપણે ઓક્સિજનનું પણ જોયું બે રીતે એનો ઉપયોગ થાય છે એક સજીવોના શ્વસનમાં ઉર્જા પ્રાપ્ત કરવા માટે બરાબર અને બીજું તો કે દહનની પ્રક્રિયા માટે એવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ પણ બે રીતે થાય છે એક તો તમને ખ્યાલ છે કે વનસ્પતિઓ છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે બરાબર એમાં શું કરે છે તો કે લીલી વનસ્પતિઓ છે એ સૂર્યના કિરણોની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે છે ટૂંકમાં એ જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એના માટે અને બીજું તો કે દરિયાની અંદર જે પ્રાણીઓ પ્રાણીઓ રહેલા છે એટલે કે એને કહેવાય દરિયાઈ પ્રાણીઓ બરાબર અને એ દરિયાના પાણીમાં જે કાર્બોનેટ ઓગળેલું હોય કાર્બોનેટ એટલે સી થ્રી થાય જો કાર્બન ડાયોક્સાઇડ આપ્યું હોય ને તો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સી ઓ ટુ કહેવાય અને કાર્ કાર્બોનેટ આપ્યું હોય ને ત્યારે સી ઓ થ્રી સમજવાનું એ રહે તો કાંઈ નહીં એટલું બધું ઇમ્પોર્ટન્ટ અહીંયા નથી બરાબર અહીંયા આપ્યું પણ નથી આના દ્વારા એનું કવચ બનાવે છે જેમ કે તમે શંખ અને છીપની વાત કરો બરાબર તો એનું તમે જોયું હશે કે એનું બહારનું આવરણ છે એ કેટલું કઠણ હોય છે કવચ જે હોય બહારનું એ કેવું હોય છે તો એ સેનું બનેલું હોય છે તો કે સીઓ થ્રીનું તો આમાં એ આવે તો આ સીઓ ટુ જ આવે ખાલી એક ઓક્સિજનનો અણુ વધારે છે બરાબર તો આ રીતે ઓક્સિજન વાયુનો બે રીતે ઉપયોગ થાય છે દહન અને ઉર્જા પ્રાપ્ત કરવા માટે બરાબર અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનો પણ બે રીતે ઉપયોગ એક પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં અને એક દરિયાઈ પ્રાણીઓના કવચ કવચ બનાવવા માટે બરાબર હવે આ જે આબોહવા છે એનું નિયંત્રણ છે એમાં વાતાવરણની ભૂમિકા શું છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે બરાબર તો ચાલો જોઈએ ટોપિક છે ચૌદ પોઈન્ટ એક પોઈન્ટ એક આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની ભૂમિકા બરાબર હવે આબોહવાનું નિયંત્રણ એટલે કેવી રીતે તો કે તાપમાનની જાળવણી બરાબર આપણે આગળ જોયું કે વાતાવરણ છે એ પૃથ્વીને ચાદર કે કામડું બરાબર એની જેમ ઢાંકે છે અને આપણે એ પણ જાણીએ છીએ કે હવા છે એ ઉષ્માની વાહક છે એટલે તાપમાન છે એ જાળવી રાખે છે બરાબર યાદ રાખજો ઉષ્માની મંદ વાહક છે બહુ ગરમીનું વહન કરે નહીં હવે વાતાવરણ છે એ પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસના સમયે અને ત્યાં સુધી સમગ્ર વર્ષમાં લગભગ નિયત રાખે છે એટલે વાતાવરણ છે એનું એ તાપમાનને એક સમાન રાખે છે બહુ જાજો ફર્ક નથી પડતો શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય બરાબર એટલે વર્ષ આખા વર્ષ દરમિયાન લગભગ નિયત રાખે છે એટલે જે જેટલું હોય માનો કે શિયાળામાં દસ દસ ડિગ્રી જેટલું તાપમાન જતું હોય આઠથી દસ ડિગ્રી તો એટલું જ રહે બરાબર જ્યારે ઉનાળામાં આપણને ખ્યાલ છે ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી હોય એટલે તાપમાન જે જાળવી રાખવાનું કામ કરે છે કોણ તો કે વાતાવરણ એ શું કામ કરે છે તો કે એની અંદર હવા રહેલી છે અને હવા કેવી છે ઉષ્માની મંદ વાક છે બરાબર એટલે ઉષ્માનું વહન નથી કરી શકતી એટલે અચાનક ખૂબ જ વધુ તાપમાન છે એ વધી નથી જતું બરોબર અચાનક વધતું અટકાવે છે દિવસ દરમિયાન વાતાવરણ શું કામ કરે છે તો કે દિવસ દરમિયાન તાપમાનને અચાનક વધતું અટકાવે છે અને રાત્રિના સમયમાં ઉષ્માને બહારની તરફ અવકાશમાં જતા દરને ઓછો કરે છે જો રાત્રિ દરમિયાન આપણને થોડીક ઠંડી લાગે પણ એટલી બધી નહીં કે દિવસ દરમિયાન વધુ તાપમાન એકદમ વધી ગયું હોય અને રાતે એકદમ ઓછું થઈ ગયું હોય બરાબર એટલે બહાર છે એ ઉષ્માને બહુ હવા જવા નથી દેતી એટલે જેને કીધી ઉષ્માની મંદ વાગી ઉષ્માનું ઓછું ધીમે 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 વહન કરે છે બરાબર બહુ જાજુ વહન કરતી નથી એટલે વાતાવરણ છે એ તાપમાનને જાળવી રાખે છે એકદમ નથી વધી જતું કે નથી ઓછું થઈ જતું આવું પૃથ્વી ઉપર આવેલું છે જ્યારે બાકીના ગ્રહો છે ત્યાં વાતાવરણ જ નથી વાતાવરણ નથી એટલે તાપમાન છે એ જળવાય નહીં બરાબર સૂર્યના કિરણો પડે એટલે એકદમ તાપમાન વધી જાય જ્યારે રાત્રિ દરમિયાન સૂર્યના કિરણો છે એને એને એના ઉપર પડે નહીં ત્યારે તાપમાન છે એકદમ ઘટી જાય બરાબર જેના લીધે પૃથ્વી ઉપર તાપમાન જે બાકીના ગ્રહો છે ત્યાં જીવન શક્ય નથી અહીંયા ચંદ્રની વાત આવી છે ચંદ્ર વિશે વિચારીએ તો સૂર્યથી જેટલી પૃથ્વી દૂર છે બરાબર એટલો જ દૂર છે ચંદ્ર તેમ છતાં ચંદ્ર ઉપર વાતાવરણ નથી બરાબર જ્યારે પૃથ્વી ઉપર તા પૃથ્વી ઉપર વાતાવરણ છે તો ચંદ્ર ઉપર વાતાવરણ નથી એના લીધે ચંદ્ર ઉપરનું તાપમાનનો તમે ડિફરન્સ જુઓ આપણે સામાન્ય રીતે પચીસ ડિગ્રી જેટલું દિવસ દરમિયાન તાપમાન હોય બરાબર અત્યારની આપણે વાત કરીએ ચોમાસાની ઋતુની અત્યારની તો પચીસની આજુબાજુ તાપમાન હોય તો ત્યાં કેટલું છે દિવસ દરમિયાન એકદમ વધી અને એકસો ને દસ ડિગ્રી થઈ જાય છે આપણે ત્યાં રહી જ ના શકીએ પાણી ટકે જ નહીં પાણી છે એનું શું થઈ જાય તો કે બાષ્પીભવન થઈ જાય સીધું ઉકળવા માંડે ને પાણી આપણે જોયું હતું આગળના ચેપ્ટરમાં કે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે તો કે સો ડિગ્રી એટલે સો ડિગ્રી પાણીનું તાપમાન થાય એટલે ઉકળવા માંડે પાણી તો અહીંયા તો એકસો દસ ડિગ્રી છે એટલે પાણી તમે વિચાર કરો બધા પાણીનું બાષ્પમાં રૂપાંતર થઈ જાય બરાબર વરાળમાં રૂપાંતરણ થઈ જાય અને રાત્રી દરમિયાન રાત્રિ દરમિયાન આપણે પચીસથી થોડુંક ઓછું તાપમાન જાય બરાબર બાવીસ ત્રેવીસની આજુબાજુ તો ત્યાં કેટલું થઈ જાય છે માઇનસ એકસો નેવું વિચાર કરો કેટલું આમ નીચું વયું જાય છે ઝીરો ડિગ્રી તાપમાન હોય ને ઝીરો ડિગ્રી એટલે બરફ થઈ જામી જાય જમવા માંડે પાણી છે એ જામવા માંડે અને જ્યારે માઇનસ ચાર આવે ને ત્યારે બરફ એકદમ જામી ગયો હોય તો અહીંયા તો કેટલું છે માઇનસ એકસો નેવું માઇનસ ચારથી તમે આગળ વધો માઇનસ પાંચ પછી દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સો એકસો પચાસ અને એમાં અહીંયા કેટલું છે તો કે એકસો નેવું હવે આવું વાતાવરણ હોય તો આપણે અહીંયા આવું તાપમાન હોય તો આપણે અહીંયા ટકી શકીએ નહીં એટલા માટે જે બાકીના ગ્રહો છે ત્યાં જીવન શક્ય નથી બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ અહીંયા આપેલી છે એના વિશે આપણે ચર્ચા કરીએ તો પ્રવૃત્તિ એ બી છે ચૌદ પોઈન્ટ એક બરાબર નીચેનાઓનું તાપમાન માપો શેનું તાપમાન માપવાનું છે તો કે પાણીથી ભરેલું બીકર અને માટી અથવા રેતીથી ભરેલું બીકર બરાબર બે વસ્તુ લેવાની છે એક પાણી ભરેલું અને એક માટી અથવા તો રેતી એટલે ટૂંકમાં પાણી અને જમીનનું આપણે તાપમાન માપવાનું છે બરાબર એક બંધ સીસી લઈ લ્યો ત્રણ વસ્તુ બરાબર જેમાં થર્મોમીટર લગાડેલું હોય આ બધાયને આ ત્રણે ત્રણને સૂર્યના પ્રકાશમાં ત્રણ કલાક સુધી રાખવાનું છે અને પછી ત્રણેય વાસણોનું તાપમાન માપવાનું છે બરાબર તે સમયે છાયડામાં રાખીને પણ તાપમાન એ માપો એટલે આપણે ટૂંકમાં તાપમાન માપવાનું છે બરાબર હવે આ જે પ્રવૃત્તિ ઉપરથી જે જવાબ આપ્યા છે એ પ્રશ્નના આપણે આન્સર આપવાના છે કે શું તાપમાન મળે છે તો વિદ્યાર્થી મિત્રો આજે પ્રવૃત્તિ કરી એના પરથી આપણે અમુક પ્રશ્નના આન્સર આપવાના છે બરાબર પહેલાં આપ્યું છે કે એક અને બેમાંથી કોનું તાપમાન વધારે છે તો પહેલાં આપણે એક પાણી ભરેલું બીકર લીધું અને બીજું લીધું જમીન એટલે કે માટી ભરેલું બીકર તો બંનેમાંથી જે રેતી ભરેલું બીકર છે એનું તાપમાન વધારે હશે બરાબર શું કામ તો કે જમીન છે ને એ પાણીના પ્રમાણમાં ઝડપથી ગરમ થાય બરાબર પછી બીજો પ્રશ્ન મેળવેલા નિષ્કર્ષના આધારે કોણ સૌથી પહેલું ગરમ થાય છે જમીન કે દરિયો તો જમીન છે એ પહેલાં ગરમ થાય બરાબર એના લીધે જે માટીવાળું જે બીકર છે એનું તાપમાન છે એ વધારે હશે બરાબર પછી થર્ડ ક્વેશ્ચન બીજો છે કે શું છાંયડામાં હવાનું તાપમાન રેતી કે પાણીના તાપમાન જેટલું જ હોય છે અને તાપમાનને છાંયડામાં કેમ રાખવામાં આવે છે તો પહેલાં આનો પ્રશ્ન આવશે ના કે હવામાં અને જ્યાં તાપમાન વધુ હોય બરાબર છાંયડામાં છે ને તાપમાન અલગ આવશે હવે સુકામ અહીં પૂછ્યું છે છાંયડામાં કેમ રાખવામાં આવે છે તો જો એને સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે તો જે સૂર્યપ્રકાશના જે કિરણો હોય એમાં પડે બરાબર એના લીધે જે થર્મોમીટરના આંકડા હોય એમાં વધઘટ થાય બરાબર આમ ટૂંકમાં વધે જ એટલે તાપમાન જે વધારે બતાવે એટલે જ્યારે તાપમાન માપવું હોય ત્યારે હંમેશા એને છાંયડામાં જ રાખવાનું બરાબર ત્યાર પછીનો ક્વેશ્ચન છે શું ક્વેશ્ચન છે તો કે બંધ સીસી કે કાચના વાસણમાં લીધેલું હવાનું તાપમાન અને ખુલ્લામાં લીધેલી હવાનું તાપમાન સમાન છે એટલે અંદર અને બહાર જે હવા છે એનું તાપમાન સમાન છે તો કે નથી બરાબર ન જ હોય ને હવે શું કામ તો કે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે કોઈ પણ કાર પાર્ક કરેલી હોય બરાબર તો કારના કાચ છે એ બંધ હોય તો તમે એની અંદર જ્યારે તમે ડોર ખોલો ત્યારે એકદમ ગરમીનું પ્રમાણ વધી ગયું હોય તો શું કામ તો કે ગ્રીનહાઉસ અસર ના લીધે જ્યારે આવું કોઈ કાચનું હોય બરાબર તો એની અંદર છે ને ગરમી જઈ શકે છે અંદર સૂર્યના કિરણો પરંતુ એમાંથી પાછા બહાર નથી નીકળી શકતા બરાબર એટલે જે સૂર્યના કિરણો છે એ અંદરને અંદર રહી જાય છે એના કારણે ત્યાં તાપમાન છે એ વધી જાય છે બરાબર એટલે જે કાચનું પાત્ર હોય એની અંદરનું તાપમાન છે એ વધારે હશે બહારનું જે તાપમાન હોય બહારની જે હવા હોય એના કરતાં અંદરનું જે તાપમાન હશે હવાનું તાપમાન એ વધારે હશે બરાબર શું કામ તો કે ગ્રીન હાઉસ અસરના લીધે બરાબર ગ્રીનહાઉસ ઈ અસર વિશે આપણે આગળનું જે ચેપ્ટર છે એમાં આપણે ભણશું બરાબર ત્યાર પછી રોજિંદા જીવનમાં આવી ઘટના તો મેં તમને કારનું એક્ઝામ્પલ આપ્યું બરાબર પછી નીચે એ પૂછે કે જેમ જેમ કે આપણે જોયું કે રેતી અને પાણી છે એક સરખા દરથી ગરમ ન થતા રેતી છે એ ઝડપથી ગરમ થઈ જાય પાણીના પ્રમાણમાં બરાબર તો ઠંડા થવાના દરમાં વિશે દરના વિષયમાં શું વિચારો છો કે ઠંડુ પહેલાં કોણ થશે રેતી કે પાણી તો એમાં પણ રેતી છે ને એ પહેલાં ઠંડી થશે એટલે ટૂંકમાં જમીન બરાબર રેતી કે માટી એ આવે તો કે જમીન તો જમીન છે એ પાણીના પ્રમાણમાં ઝડપથી ગરમ પણ થઈ જશે અને ઝડપથી ઠંડી પણ થઈ જશે બરાબર પછી પ્રશ્ન પૂછો છે કે શું આપણે આપણા અનુમાનની સત્યતા માટે એક પ્રયોગ કરી શકીએ તો પ્રયોગ કરવા માટે શું કરવાનું તો કે પાણી ભરેલું પાત્ર અને માટી ભરેલું પાત્ર એને જે આપણે ઉપર રાખ્યું હતું સૂર્યપ્રકાશમાં બરાબર એના પછી આપણે છાયા છાંયડો હોય ત્યાં મૂકી દેવાનું અંદર રૂમમાં બરાબર તો આપણને ખબર પડી જાય કે કયું છે એ ઝડપથી ઠંડુ થઈ જાય છે એને સ્પર્શ કરી અને આપણે માપી શકીએ બરાબર તો તમે પ્રયોગ કરશો તો એમ જ આવશે કે જમીન છે ને એ પહેલાં ગરમ પણ ઝડપથી થશે અને એને ઠંડી પાડવા મૂકશો તો એ પાણી કરતાં જ એ ઝડપથી ઠંડી પડી જશે બરાબર આ જે આ જે ટોપિક છે એ તમે સાતમા ધોરણમાં ભણી ગયા છો બરાબર અને આનો જે આગળનો ટોપિક છે એ વળી પાછો એ જ છે હવે જે આગળનો ટોપિક છે એના વિશે આપણે પછીના વિડીયોમાં પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું ઓકે